सांसद मनसुख वसावाना निवेदन बाद डेडियापाड़ाना धारासभ्य चैतर वसावाए पण सांसद ने वळतो जवाब आप्यो छे। मीडिया समक्ष भरूच जिल्लाना लोकसभाना सांसद 6 टर्मथी चूंटाईने आवता मनसुख वसावा चैतर वसावा उपर प्रहार करता होवाना आक्षेप कर्या छे। चैतर वसावाने डफोळ गणावता साथे ज विधानसभानी चूंटणी हूँ जीती लीधी, तळावना देळकानी माफक ड्राउ ड्राउ करी रह्या छे तेवा आक्षेप साथे सांसद मनसुख वसावाए चैतर वसावा उपर प्रहार करता, जेना पगले लोकसभानी चूंटणीना ज राजकीय वातावरण गरमाई रह्युं छे। सांसद मनसुख वसावाए जो शुं कह्युं, આજે હું 6 ટર્મથી ચૂંટાઈને આવું છું, ચૈતર વસાવાને ભાન હોવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીમાં પેલી વખત 6-6 ટર્મથી ટિકિટ મેળવી એ અતિ મહત્વનું છે, અને પાર્ટી ટિકિટ આપ્યા પછી એમાં જીતવું એ પણ એના કરતાં વિશેષ મહત્વનું છે, તે ડફોળને ખબર હોવી જોઈએ કે 6 ટર્મથી પાર્ટી એમને એમ ટિકિટ નથી આપી દેતી અને મતદારો એમને એમ વોટિંગ નથી કરતા। પ્રજામાં સતત અમે પ્રવાસ કરીએ છીએ, પ્રજાના પ્રશ્નો અમે સાંભળીએ છીએ, સરકારની યોજના લોકો સુધી પહોંચાડવાના સતત અમારા પ્રયત્નો હોય છે, અને આખા લોકસભાની અંદર એ પોતે પ્રવાસ કરે, એક પેલા ખાબોચિયાની ડેડીકીને ડાઉન ડાઉન કર્યા કરે છે, એક વિધાનસભા જીતી ગયા આપવાળા ડેડિયાપાડામાં, કોઈકનું કોઈક કારણ છે, એને જીતવાનું કારણ પણ ઘણી વખત કહી ચૂક્યો છે કે કોંગ્રેસ બીટીપી અને બીજા અન્ય કેટલાક બધા લોકો ક્યાંક અમારા લોકો પણ જોડાઈ ગયા હતા, એના કારણે લોકોને ભરમાવીને એ જીતી ગયો છે, એટલે એનો મતલબ કે આખી લોકસભા જીતી છે ને। હવે ત્યાર પછી તો કોંગ્રેસ સાવ પતી ગઈ છે, આપ ખાલી ડેડિયાપાડામાં આપવાળા પેલા તળાવના ડેડકાને જે ડાઉન 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 ચૈતર વસાવ કરે છે એનાથી લોકસભા જીતવાની નથી, અને ગઠબંધન કરે કે ના કરે તો પણ અમને એની ચિંતા નથી, અને સાથે બીજી વાત કહું, સમય આવશે તારે જુદો એમનું ગઠબંધન પડી ભાંગવાનું છે। મનસુખ વસાવાના આક્ષેપબાજી સામે ચૈતર વસાવા પણ હવે મેદાનમાં ઉતરે છે, અને ચૈતર વસાવાએ પણ સાંસદને આડે હાથ લીધા છે। ચૈતર વસાએ પણ 6 ટર્મથી સાંસદ તરીકે મનસુખ વસાવા નિષ્ફળ રહ્યા હોવાના આક્ષેપ સાથે મનસુખ વસાવા એકવાર 5 કામ એવા આંખે ઉડીને કર્યા હોય તેવા બતાવી શકે ખરા? વિધાનસભામાં તેમના તમામ મોટા માથાના નેતાઓ પ્રચાર પ્રસાર અર્થે ઉતર્યા હતા, છતાં પણ વિધાનસભામાં હું ચૈતર વસાવા 1,00,000 મતની લીડ સાથે જીત મેળવી હતી, અને આવનારી લોકસભામાં મનસુખભાઈને હું બતાવીશ સૂકો પાપડ તો સાંસદથી ભાંગતો નથી, જેવા આક્ષેપ સાંસદના નિવેદન ઉપર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વળતા જવાબમાં આપ્યા હતા। મનસુખભાઈ વસાવા કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી હતા, એનડીએની સરકારમાં આદિજાતિ મંત્રી હતા, અને છેલ્લે 6 ટર્મથી સાંસદ છે, સિનિયર સાંસદ છે, પછી પણ એમને સંસદીય ભાષાનો ભાન નથી। એક ધારાસભ્ય તરીકે જે મારું અપમાન એમણે કર્યું છે એ મારું નથી, પણ અમારા ડેડિયાપાડા અને સાગબારા તાલુકાની જનતાનું અપમાન કર્યું છે, આદિવાસી સમાજનું અપમાન કર્યું છે। મનસુખભાઈ વસાવાનો ચાલ ચહેરો અને ચરિત્ર જનતા સારી રીતે જાણે છે, પોતાની સરકારમાં એક સૂકો પાપડ તો એનાથી ભંગાતો નથી, અને અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે જે વર્તન કરે છે એનાથી સમગ્ર ગુજરાત જાણે છે, અને જેવી જેવી ચૂંટણી આવશે એવું એમનું વર્તન બદલવાનું છે। મનસુખભાઈ વસાવાને ખબર હોવી જોઈએ એમના નરેન્દ્ર મોદી, અમિત શાહ, હરસંઘવી, રવિન્દ્ર જાડેજા અને પોતે આ વિસ્તારોમાં ડોર ટુ ડોર પેમ્પલેટ વેચ્યા છે, પછી પણ ભાજપ કોંગ્રેસ અને બીટીપીની સામે ચૈતર વસાવાને 1,00,000થી પણ વધારે મતો અહીંની જનતાએ આપ્યા છે। ભૂતકાળમાં એક પણ વખતે, તે વખતે કોંગ્રેસ જ હતી, પછી પણ ભાજપને એટલા મત નથી મળ્યા, એટલે મનસુખભાઈ વસાવા પોતે અકળાયેલા છે। હું તો મનસુખભાઈ વસાવા વડીલ છે એમને વિનંતી કરીશ કે સાહેબ તમારા એવા કયા 5 કામો છે જે ભરૂચ અને નર્મદાની જનતાને ઉડીને આંખે વળગે એવા હોય તે તમે બતાવો તો અમે માનીએ કે તમે અમારા નેતા હતા। અહીં તો તમે વિસ્થાપિતો, સિંચાઈના પ્રશ્નો, રોજગારીના પ્રશ્નો, આરોગ્યના પ્રશ્નો, શિક્ષણના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, તમારી સરકાર હોવા છતાં તમે સદંતર નિષ્ફળ નીવડેલા છો, અને તમે અમારા પર ભડાવો કાઢો છો, એટલે અમે આવનાર લોકસભામાં તમને બતાવી દઈશું કે ચૈતર વસાવા, આદિવાસી સમાજ અને એમની ટીમની શું તાકાત છે, આવનાર લોકસભામાં અમે તમને બતાવી દઈશું। વિધાનસભાની ચૂંટણી ટાણે જ બે આદિવાસી નેતા જેમાં સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આક્ષેપબાજીને લઈ લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર વચ્ચે રાજકીય વાતાવરણ ગરમ થઈ રહ્યું છે। આપ અને કોંગ્રેસનું ગઠબંધન થાય અને આદિવાસી નેતા તરીકે ચૈતર વસાવાને ઉતારવામાં આવે તો મનસુખ વસાવાએ મહેનત વધારે કરવી પડશે, તે વાત પણ ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે। જોકે આપના નેતાઓ પણ લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારમાં કામે લાગી ગયા છે, કિસમે કિતના હે દમ લોકસભાની ચૂંટણી બાદ જ જોવા મળશે, ત્યાં સુધી તો ટોક ઓફ ધ ટાઉન બની રહેશે।